હેલો યર્સ, આજે આપણે શુક્રપિંડ અને અંડપિંડ એટલે કે જનનપિંડ ગ્રંથિ વિશે માહિતી મેળવીએ. પહેલાં જોઈએ શુક્રપિંડ એ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ. શુક્રપિંડ છે એ એક પ્રજનન ગ્રંથિ પણ છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. હેટ્રોક્લાઇન ગ્લેન્ડ જેને કહેવામાં આવે છે, બે પ્રકારના કાર્ય કરે. ઘણી બધી ગ્રંથિ એવી છે કે જે બે કાર્ય કરે. દાખલા તરીકે સ્વાદુપિંડ છે, એ પાચનનું પણ કાર્ય કરે અને અંતઃસ્ત્રાવી કાર્ય પણ કરે. તો જે બે પ્રકારના કાર્ય કરે એને હેટ્રોક્લાઇન ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરીએ શુક્રપિંડ. શુક્રપિંડ ક્યાં આવેલું હોય એનું સ્થાન જોઈએ. શુક્રપિંડનું સ્થાન તો કે નરની અંદર વૃષણ કોથળીમાં. નરની અંદર વૃષણ કોથળીની અંદર આવેલું હોય, વૃષણ કોથળીની અંદર એનું સ્થાન સ્વતંત્ર રીતે. શુક્રપિંડની રચનાની વાત કરીએ આપણે તો એમાં શુક્રોત્પાદક નલિકા આવેલી હોય, એનો છેદ લઈએ તો આને કહીએ શુક્રોત્પાદક નલિકા, કે જેમાં શુક્રકોષ ઉત્પન્ન થાય અને એની વચ્ચેના ભાગમાં આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો આવેલા હોય. શુક્રપિંડની વચ્ચે આવેલા કોષો છે, આ જે કોષ સમૂહ છે એ કોષ સમૂહને કહેવાય લેડિંગના કોષો અથવા એને કહેવાય આંતરાલીય કોષો. અંગ્રેજીમાં કહેવાય ઇન્ટરસ્ટિશિયલ સેલ. આ આંતરાલીય કોષો છે એ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. એન્ડ્રોજન જે જાતીય અંતઃસ્ત્રાવ છે, જેનો મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન જે જાતીય નર જાતીય અંતઃસ્ત્રાવ છે. શુક્રપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, પાછળ સ્ટેરોન એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, અને એન્ડ્રોજન જે લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષોમાંથી ઉત્પન્ન થાય. આખી પ્રક્રિયા કે આ ક્યારે ઉત્પન્ન થાય એનું પહેલેથી આપણે નિયમન જોઈએ. આપણે ભણી ગયા કે હાઇપોથેલેમસ, હાઇપોથેલેમસ એમાંથી FSH RH નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય. હાઇપોથેલેમસમાંથી RH અને IH ઉત્પન્ન થાય, રિલીઝિંગ હોર્મોન. તો હાઇપોથેલેમસમાંથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય? FSH RH. આ FSH RH કોની ઉપર અસર કરે? તો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, એટલે કે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડ ઉપર અસર કરે એટલે એમાંથી FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનો સ્ત્રાવ થાય. નરની અંદર FSH છે એને ICSH પણ કહેવાય, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ICSH એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને આ ICSH છે એ આંતરાલી કોષોને ઉત્તેજિત કરે એટલે શુક્રપિંડમાંથી એન્ડ્રોજન એનો સ્ત્રાવ થાય. સૌ પ્રથમ કઈ ગ્રંથિ? તો કે હાઇપોથેલેમસ. એમાંથી કયો સ્ત્રાવ થાય? FSH RH. એ કોને ઉત્તેજે? તો કે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડને ઉત્તેજે. આ અગ્રખંડને ઉત્તેજે એટલે એમાંથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય? FSH. નરમાં એને કહેવાય ICSH ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ ઇન્ટરસ્ટિશિયલ સેલ એટલે કે આંતરાલીય કોષો એને ઉત્તેજિત કરે એટલે એમાંથી ટેસ્ટોસ્ટેરોન અથવા તો સામૂહિક રીતે એને કહેવાય એન્ડ્રોજન એનો સ્ત્રાવ થાય. તો શુક્રપિંડ ગ્રંથિનો એક જ અંતઃસ્ત્રાવ એટલે કે એન્ડ્રોજન એમ કહી શકાય. અને એ શુક્રકોષ જનન એટલે શુક્રકોષ બનવાની પ્રક્રિયા, શુક્રકોષના પરિપક્વ થવાની ક્રિયા એનું નિયમન કરે. આ સિવાય નરના જાતીય લક્ષણો, નરના જાતીય લક્ષણો એટલે કે ઘેરો અવાજ, છાતી ઉપર વાળ ઉગવા, સ્નાયુલ વિકાસ, સ્ત્રી કરતા પુરુષ છે એના સ્નાયુ વિકસિત હોય, સ્નાયુલ વિકાસ, આ બધા જ કાર્ય છે એ ટેસ્ટોસ્ટેરોનને આભારી છે. નરની જે જાતીય વર્તણૂક છે એને કહેવાય લિબિડો. લિબિડો એટલે જાતીય વર્તણૂક, જાતીય વર્તણૂક. એ લિબિડો છે એનું નિયમન પણ કોના દ્વારા થાય? એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન દ્વારા થાય એમ કહી શકાય. આ ઉપરાંત શુક્રપિંડમાંથી બીજા બે અંતઃસ્ત્રાવ મુક્ત થાય એને કહેવાય ઇન્હિબિન. ઇન્હિબિન અને બીજો જે અંતઃસ્ત્રાવ છે એને કહેવાય એક્ટિવિન. ઇન્હિબિન અને
એક્ટિવિન આ બંને અંતઃસ્ત્રાવો છે એ એફએસએચ નું નિયંત્રણ કરે કે એફએસએચનો સ્ત્રાવ પ્રેરે અથવા તો અટકાવે. ઇન્હિબિન છે એ એફએસએચના સ્ત્રાવને અવરોધે છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એના સ્ત્રાવને અવરોધે, ઇન્હિબિટર કરવું એટલે અવરોધવું, અને એક્ટિવિન એટલે એનો સ્ત્રાવ ઉત્તેજે. તો એફએસએચ એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને નર્મા આઈસીએસએચ પણ કહેવાય, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, તો એનું નિયમન એ શુક્રપિંડ ગ્રંથિના ઇન્હિબિન અને એક્ટિવિન દ્વારા થાય, એક અવરોધે અને એક પ્રેરે. તો નાનકડી એવી ગ્રંથિ એટલે કે શુક્રપિંડ ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવો. કયો અંતઃસ્ત્રાવ છે? તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. શું કામ? તો કે પાછળ સ્ટેરોન આવે તેમાંથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ મુક્ત થાય. અને કયા કોષોમાંથી મુક્ત થાય? આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો, અંગ્રેજીમાં એનું નામ છે ઇન્ટરસ્ટિશિયલ સેલ. ક્યારે મુક્ત થાય? તો કે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી મુક્ત થતો આઈસીએસએચ જ્યારે એને ઉત્તેજે ત્યારે એમાંથી આ સ્ત્રાવ થાય. તો આમ આપણે શુક્રપિંડ ગ્રંથિ વિશે માહિતી મેળવી.